एक बात बात करी भाई बहन पवित्र पर्व रक्षाबंधन ने तो आज पर्व ने लैने मुख्यमंत्री शुभकामना पाठवी छे। सीएमए पोताना निवास स्थाने रक्षाबंधन की उजवणी करशे। समाज विविध समाजों की बहनों साथे राखड़ी बांधशे। तो विविध समाज की बहनों राखड़ी बांधी रही छे सीएम ने। आज दिवस नो ज्यां पवित्र पर्व छे त्यारे सीएम पण उजवणी करी रह्या छे। निवास स्थाने रक्षाबंधन की उजवणीनो कार्यक्रम योजवामां आवी रह्यो छे। अमदावादमां रक्षाबंधनना पवित्र पर्वे 100 ऋषिकुमारो नूतन यज्ञोपवीत धारण करी एसजीवीपीना यज्ञशाला खाते यज्ञोपवीत धारण करवामां आवी। यज्ञोपवीत धारण करता पूर्वे ऋषिकुमारोए गौमूत्र दूध अने दहीथी देह शुद्ध कर्यो। 7.5 कलाके नूतन यज्ञोपवीत धारण करी एसजीवीपी खाते योजायो हतो यज्ञोपवीतनो कार्यक्रम। माहिती साथे जोड़ाई रहा छे संवाददाता विभू। विभू, आजनो जे कार्यक्रम योजवामां आव्यो हतो पवित्र दिवस छे त्यारे आजना दिवसे विशेष कार्यक्रमनुं आयोजन करवामां आव्युं छे, शुं महत्व तेनुं रहेलुं छे ने हालनी शुं बधुं વિગત? વિધાતા, આજે પવિત્ર તહેવાર એટલે કે ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન અને પૂનમ છે। પૂનમના દિવસે ભૂદેવો છે તે જનોઈ બદલતા હોય છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ચારુડી જે ગુરુકુળ છે ત્યાં 100 ઋષિકુમારો દ્વારા જનોઈ છે તે બદલાવવામાં આવી છે। એટલે કે પહેલાં મંત્રોચ્ચાર સાથે દેહની શુદ્ધિકરણ કરવામાં આવે, પંચામૃત હોય છે, સહિતના પંચામૃતથી દેહને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પવિત્ર છે તે ધારણ કરવામાં આવે છે। અત્યારે આપ જોઈ શકો છો કે આ ગુરુકુળમાં ચારુડી ગુરુકુળમાં જે વેદોનું પઠન કરી રહ્યા છે અને તે ઋષિકુમારો છે, આ ઋષિકુમારો દ્વારા આ જે જનોઈ છે તે બદલવાનો જે કાર્ય પ્રોગ્રામ છે તે રાખવામાં આવ્યો છે અને અત્યારે જનોઈ બદલવાની વિધિ ચાલી રહી છે। બ્રાહ્મણો છે આજના દિવસે છે તે જનોઈ બદલતા હોય છે અને તમામ જે મંત્રોચ્ચાર સાથે આ વિધિ છે તે કરવામાં આવતી હોય છે અને આજના દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ છે તે રહ્યું છે અને આજે ગુરુકુળમાં રક્ષાબંધનની સાથે સાથે જનોઈ બદલવાની વિશેષ વિધિ છે તે કરવામાં આવી છે। તમામ ઋષિકુમારો છે જે આપણી સંસ્કૃતિ છે, પરંપરા છે તે પ્રમાણે આજે જનોઈ બદલવામાં આવી છે। જી જી વિભુ, આભાર માહિતી બદલ। તો આજના દિવસનું વિશેષ મહત્વ છે ત્યારે યજ્ઞોપવિતનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ઋષિકુમારો યજ્ઞોપવિતનો કાર્યક્રમમાં જ્યાં જોડાયા છે તો ગૌમૂત્ર દૂધ અને દહીંથી દેહને શુદ્ધ કરવામાં આવ્યો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। રક્ષાબંધનના તહેવારમાં સામાન્ય રીતે બહેન ભાઈને રાખડી બાંધે છે અને પોતાની સુરક્ષાનું વચન મેળવે છે, પણ અમદાવાદમાં એક એવી ભાઈ બહેનની જોડી છે જેમાં બહેને પોતાની જન્મથી જ મોટા ભાઈને નવજીવન આપ્યું અને તેની રક્ષા કરી છે। આનંદ કે લોલ કરતા ભાઈ બહેનને જુઓ, કેવા પોતાની જ દુનિયામાં મગ્ન છે। ભાઈ બહેનને સમજાવી રહ્યો છે અને નાની બહેન પ્રશ્નો પૂછી તેને પજવી રહી છે। નાની બહેન એ મોટા ભાઈની જીવનદાત્રી બની છે। આ અમદાવાદનો જોશી પરિવાર છે અને બહેન સાથે રમતો આ પુત્ર પ્રત્યુષ 3 મહિનાનો હતો ત્યારે થેલેસેમિયા નામની અસાધ્ય બીમારીનું નિદાન થયું અને માતા પિતાના માથે જાણે કે આપ વાટ્યું। અમે પહેલીવાર એવું ફીલ કર્યું કે મતલબ પગની નીચેથી જમીન કેવી રીતે સરકે એમ, અને ખરેખર એ ભયંકર દિવસ હતો। મતલબ આજે પણ એ દિવસ યાદ આવે છે તો રૂવાડા ઊભા થઈ જાય છે કે મતલબ કેવી રીતે એ દિવસ અમે ફેસ કરી શક્યા એમ। અને એ વખતે અમને એવું લાગ્યું હતું કે બસ હવે દુનિયા અહીંયા પૂરી થઈ ગઈ, હવે કદાચ આગળ જીવી જ નહીં શકાય એમ। પ્રત્યુષના માતા પિતા બંને થેલેસેમિયા માઇનર હતા એટલે પ્રત્યુષને થેલેસેમિયા મેજર થયું। આ અસાધ્ય રોગ છે જેની કોઈ જ સારવાર નથી, વારંવાર લોહી ચઢાવી દર્દીને જીવાડી શકાય, પણ પ્રત્યુષના કેસમાં તેના માતા પિતા હાર માનવા તૈયાર નહોતા। ખાસ તો પ્રત્યુષના મમ્મીની ઈચ્છા શક્તિ દ્રઢ હતી। 5 મહિને જ્યારે ડિટેક્ટ થયો ત્યારે આગળ તો મતલબ બિલકુલ અંધારું હતું, ખબર નહીં, મતલબ કંઈ દેખાતું જ નહોતું કે હવે આગળ કેવી રીતે દિવસો નીકળશે। પણ એટલું મને ખબર હતું, બીઈંગ મધરમાં એટલું હું બહુ જ ફર્મ હતી કે ગમે તે થાય પણ હું એના આ પરિસ્થિતિમાંથી બહાર એ સમજણો થશે એ પહેલાં કાઢીશ। પછી શરૂ થયું પ્રત્યુષને બચાવવાનું મિશન। 5 મહિનાનો હતો ત્યારથી દર 20 દિવસે તેના શરીરનું બધું લોહી બદલી નાખવામાં આવતું હતું,
5 वर्ष सुधी आ सिलसिलो चाल्यो। इटली साइप्रसना डॉक्टर्सनो संपर्क करवामां आव्यो। आ दरमियान जाणवा मळ्युं के जो बीजू बाळक प्लान करवामां आवे अने प्रेग्नेंसीना 3 महिनाना टेस्टमां तेना स्टेम सेल मेच थाय तो प्रत्युष बची शके छे। बस आज विचार साथे थयो रुद्रानो जन्म अने भगवाने बनावी दीधी आ भाई बहेननी सुंदर जोड़ी। जे ते वखते प्रत्युष बीमार हतो त्यारे तो अमने कंई आगळ नजर नहोतुं आवतुं के हवे शुं। बीजा बाळकोने जोता हता त्यारे आपणने एम थतुं हतुं के अमे आथी आपणे क्यारे बहार निकळीशुं। पण प्रयत्नो भगवानी कृपा प्रत्युष अने रुद्रा बंने साजा थई गया। एटले समजो के रुद्रा तो डोनर हती पण प्रत्युष साजो थई गयो। अत्यारे संपूर्ण मेडिसिन फ्री छे, कोईपण जातनी तकलीफ बेमांथी एकेने नथी। ખૂબ આનંદ કરે છે અમને અને એને જોઈને અમને પણ આનંદ થાય છે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।